ચોક્કસ છે, અને ચર્ચામાં મુદ્દો ચોક્કસ આવી રહ્યો છે કે શું માત્ર કાનૂન અથવા તો કાયદો બદલવાથી જ બળાત્કારીઓની સંખ્યા સમાજમાં ઘટશે, આ વાસના ભૂખ્યા વરુઓ માત્ર કાયદાથી સુધરશે કે પછી તેને સમાજે સુધારવો પડશે. રુઝાન, આપને પૂછવા માંગીશ કે જે રીતે આપણો સમાજ બનેલો છે એમાં માત્ર કાયદા જ કામ કરે છે કે પછી આપણા સંસ્કારો, આપણા વિચારો, આપણા આપણા આસપાસનો જે માહોલ છે તે પણ ક્યાંક ભાગ ભજવતો હોય છે? તમે સાચું કહ્યું, આપણા સંસ્કારો, વિચારો, આસપાસનો માહોલ તો કામ કરે જ છે, પણ કાયદા જ, અને કે અમે નાનપણથી શીખવાડ્યું છે, હું તો કે સોટી વાગે ચમ ચમ વિધ્યા આવે ધમધમ સિમ, એટલે કાનૂન માટે મારે એવું કેવું છે કે ધેર ઇઝ નો ફિયર ઓફ લો. ફિયર જ નથી, લોકોને બીક નથી કે થસ લાગે છે કે અમે 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 કંઈ બી કરશું ચાલી જશે. કેમ એવું લાગે છે? એક્ઝામ્પલ આપો, અગર આ કેસમાં હોય તો યુ નો નોર્મલ ડે ટુ ડે રૂટીન લાઈફમાં એ લોકો લેટસે બસવાલાની વાત કરીએ તો એ લોકો આરટીઓ વાળાને કંઈક મેનેજ કરી લે, યા પોલીસવાલાને મેનેજ કરી લે, યા ટ્રાફિક પોલીસને, તો યુ નો એટલે એ લોકોને લાગે છે કે બધું ચાલી જશે, કરી લેશે, થઈ જઈશું, મેનેજ થઈ જશે. પણ હવે મારે એક ખાસ વાત કરવી છે કે જ્યારે બી આપણે હવે રેપની જે વાત કરીએ છીએ, રેપનો સ્પેશિયલ કાયદો બનવો જોઈએ, ઝીરો ટોલરન્સ કાયદો. કેમ હું કહેવા માંગુ છું, ના તો રેપ ઇઝ બીંગ કમ્પેર્ડ ટુ લાઈક પેલી ઘરમાં ચોરી થઈ, યા પેલું શું કહેવાય આપણે છેતરપિંડી થઈ, જે વર્ષો સુધી કેસો ચાલે છે એવી રીતે લેવામાં આવે છે. તો હવે એવું ઇટ ઇઝ વેરી મચ નેસેસરી, કારણ કે આખી આપણી સિસ્ટમ કોલેપ્સ થઈ છે. તમે અત્યારે જો તો આ બધું શું થઈ રહ્યું છે, બિકોઝ ઓફ ધ કોલેપ્સ ઓફ અવર સિસ્ટમ. કે યુ એવું ના વિચારતો કે તમે ઘણા થશે કરે, એક કેસમાં ઇતના સબ ગાંવ મેં હોતા હે, ક્યા બડી બાત હે. અરે આ એ પોઈન્ટ નથી, વર્ષોથી આ ચાલી રહ્યું છે અને હવે આ ટિપિંગ પોઈન્ટ થઈ ગયો અને લોકો કંટાળી ગયા કે આ વર્ષોથી એટલા બધું જૂનું બી એ લોકોને યાદ છે. એવું નથી કે ખાલી એક બેન માટે આ લોકો આટલું કરી રહ્યા છે. એટલે કાયદોમાં એને સિમ્પલ હું તો કહું ઝીરો ટોલરન્સ, અને જેને કે 50 દિવસમાં જસ્ટિસ. આપણે એક્ઝામ્પલ આપવું યાર, તમે આપણે બધા શીખ્યા છીએ કે જાણે કે એક્ઝામની આ તારીખો એટલે એક્ઝામ આલવી જ પડે, ના તો તમે ફેલ થાવ. ટેક્સ આ તારીખે આલો, ના તો તમને પેનલ્ટી લાગે. સિમિલરલી આ કાયદામાં ભાઈ ચાર્જશીટ આટલામાં ફાઇલ થવું જોઈએ, અગર ચાર્જશીટ છે એનો કાયદો છે નહીં, 60 દિવસમાં ફાઇલ નથી થતી તો શું થાય છે, પેલો છૂટી જાય છે. અરે જેને ફાઇલ નથી કર્યું, ઇન્વેસ્ટિગેશન આવ્યો એને તમે સસ્પેન્ડ કરો ને, એની ઉપર તમે કોઈ પગલાં લો ને, એ તો તમે લેતા નથી. અને પેલો જે બી હોય છે પરપેટર કે એ છૂટી જાય છે. એટલે આ તો ખોટો કાયદો છે. તેના કરતા એવા કાયદા લાવો કે વિધિન ટાઈમ લિમિટ 50 દિવસમાં જે બી જ્યુડિશિયલ છે. બેને કહ્યું સાચું કહ્યું કે સિસ્ટમ, અરે લોઝ આર ઇન પ્લેસ પણ કન્વિક્શન કાયદા છે પણ થોડા ચેન્જીસ કરો, ટાઈમ લિમિટ લાવો, એક 50 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, 50 દિવસમાં પતી જવો જોઈએ, એવું બધું કરવાની બહુ જરૂર. બિલકુલ મીનાક્ષીજી, આપસે પૂછના ચાહું, દોબારા પૂછના ચાહુંગા કે આપ ક્યા માન રહે હો કે સિર્ફ કાનૂન કે બદલાવ સે હી યે બલાત્કાર કી સંખ્યા ઘટેગી, યા તો ફિર સમાજ કો ભી આગે આને પડેગા, સમાજ કી જો માનસિકતા હે ઉસકો ભી, જો વૃત્તિયા હે ઉસકો ભી ચેન્જ કરની પડેગી? जी जी, मैं स्टूडियो में जो डिबेट चल रहा है उसको आगे बढ़ाते हुए ही बोलूंगी कि कन्विक्शन रेट्स बहुत कम हो गए. वो कन्विक्शन रेट्स को अब पुलिस को उसको केयरफुली टेकल करना ही पड़ेगा. साथ ही साथ समाज जो पितृसत्तात्मक समाज है, हमारे दिल्ली पुलिस की ही एक एडवर्टाइजमेंट है जो बोलती है कि फरहान अख्तर का एडवर्टाइजमेंट बोलते हैं, इफ यू आर मैन एनफ कम आउट एंड हेल्प अस. और ये जो मिसप्लेस कॉन्सेप्ट ऑफ मस्क्यूलिनिटी है, मर्दांगी का जो ये गलत कंसेप्ट है उसको हमें चैलेंज करना है. आप अगर खाप पंचायत की ही देख लीजिए, खाप पंचायत में जो भाई जो बाप अपने बहन या बेटी का मर्डर करते हैं ये इस नाम पे ऑनर किलिंग के नाम पे, क्या वो खुद को नहीं बोलेंगे आई एम मैन एनफ? तो ये मिसप्लेस नोशन ऑफ जो मस्क्यूलिनिटी है वो चैलेंज करना है, वो मर्दांगी का नोशन एकदम चैलेंज करना है. जी મારામાં બેને કહ્યું સાચું કહ્યું, જેને કે એક્ઝામ્પલ આપણે બધા લેટ અસ ફેસ ઇટ કે આપણે જે ડોમેસ્ટિક વાયલન્સના આપણા મમ્મી લોય, આપણા બેન લોય, આપણા બે શું કહેવાય શિકાર થાય છે ડોમેસ્ટિક વાયલન્સનો, આપણે જોઈએ છીએ, આપણો ભય જોઈ છે, બાજુનો નેબર જોતો હશે ત્યારે આપણે કોઈ બોલતું નથી. અને ત્યારે બધાના માઇન્ડમાં જે પેલો નાનો બાબો છે એના દીકરો છે એના માઇન્ડમાં આવે છે કે આ તો ઇચ્છો કે હું મારવાનું શું મોટી વાત છે, અને એ એનાથી એનામાં એ એ થોટ્સ આવે છે અને એની સેન્સિટાઇઝેશન એટલો ઓછી થાય છે. એટલે જેમ કહ્યું એ સાચી વાત છે, મેડમે બી જેમ કહ્યું સાચી વાત છે કે આપણી જે સોસાયટી છે એને બી જોવું જોઈએ કે આ જે ડોમેસ્ટિક વાયલન્સ છે, વી શુડ નોટ ટ્રીટ વુમેન એઝ અ ડોરમેટ. નાનપણથી જ જો સમાજમાં જે બાળકો છે એને નાનપણથી જ કોઈ સારા પ્રકારના થોટ્સ અપાય અથવા તો જે સારું છે એ ગ્રાસ્પ કરવાની જે વૃત્તિ કેળવાય તો કદાચ આ બધું અટકી શકે. ત્યાં પણ તમારી વાત બહુ જ સાચી છે કે ઘરમાં ભરપૂર સંસ્કાર આપે, શાળામાં પણ શીખવાડવામાં આવે કે મોરલ સાયન્સનો સબ્જેક્ટ હોય, અમારે હતો કે બધું જ કરવામાં આવે. માણસ રિલિજિયસ પણ હોય એનાથી પણ થોડો બંધાયેલો હોય, આપણે જો ઇન્ડિયાની વાત કરીએ છીએ તો. પણ આ બધું આવે ને પછી એ બહાર આવે
તેમ જેમ આ બંને બહેનોએ કીધું કે આવું તો ચાલ્યા કરે, અને પછી માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય કે હું શીખ્યો છું કંઈ, મને શીખવાડવામાં કંઈ આવ્યું છે ઘરમાં સ્કૂલમાં, અને બહાર આવીને હું સમાજમાં જોઉં છું તો પબ્લિકમાં તો બધું ચાલે છે, એને પોતાને પણ ઘણીવાર ભોગ બનવું પડતું હોય છે. એટલે અગેઇન મારી વાત ત્યાં આવીને પતી જાય છે કે કાયદાનો ઉદ્દેશ શું, આશય શું, ઓબ્જેક્ટ એન્ડ રીઝન કોઈ કાયદો લાવવા માટે દરેક વખતે એ કાયદા ઉપર લખેલું હોય છે કે એવું વાતાવરણ બને જે સુરક્ષા આપે, ગુના રહિત સોસાયટી બને, એટલા માટે આ દરેક કાયદા બનાવ્યા છે. જેમ એમણે આપણને દાખલા આપ્યા કે ભાઈ આ આ વસ્તુ ના થાય અમુક ટાઈમમાં તો એની પેનલ્ટી હોય છે, તો એવી જ રીતે આ કાયદો ચોપડીમાં રહી ગયા છે. અને જે વ્યક્તિ માટે આ કાયદા બનાવવામાં આવ્યા છે કે જે પીડિતા હોય કે જે આ ગુનો કરતું હોય એને પકડવા માટેના હોય, એ લોકોને ત્યાં સુધી પહોંચતો નથી. અને પીડિતાને તો ખબર નથી કે આ કાયદો છે ને મને કેમ પહોંચતો નથી. અને કાયદો જ્યારે એની રીચ છે તેને પહોંચ જ ના પહોંચી શકતી હોય, તો એને જે માધ્યમ છે, જે આખી સિસ્ટમ છે, એને આ પહોંચાડવો જોઈએ, તો ન્યાય મળી શકે, તો એ સુરક્ષા મળી શકે. બિલકુલ મીનાક્ષી, જે કાનૂન મેં બદલાવ કે કહીં ના કહીં બાત હે, કિસ તોર પે યા તો ફિર કૈસે દોર મેં એ કાનૂન કો બદલા જાય. देखिए बात अगर कानून को बदलने की बात करते हैं जी. मैं ये सबसे पहले ये बोलना चाहती हूँ कि कन्विक्ट ही नहीं होते हैं रेपिस्ट, तो कन्विक्ट ही नहीं हो रहे हैं. सबसे जरूरी है वो जो क्राइम करते हैं उनको कन्विक्शन करना सबसे जरूरी है. जी आप बोलिए मीनाक्षी जी. हेलो जी. हाँ जी, मैं वही बोल रही हूँ कि 1971 में जो रेप केसेस के कन्विक्शन रेट थे वो 46% थे, आज के डेट में वो जाके 26% हो गया है. आखिर ऐसा क्यों है? बिल्कुल, अगर आप देख लीजिए शीला दीक्षित का ही स्टेटमेंट देख लीजिए या फिर सुषमा स्वराज का ही स्टेटमेंट देख लीजिए, कहीं ना कहीं वो लोग वुमेन को ही ब्लेम करते हैं. आप लोग रात में क्यों आते हैं? अगर बिल्कुल, सरकार बिल्कुल. का यही एटीट्यूड रहेगा तो पुलिस भी अपना रवैया दिखा के बोलेगा कि महिलाएं रात को क्यों निकलती है. दूसरे दिन ही दिल्ली कमिश्नर ऑफ पुलिस से हमारी बात हुई थी तो उन्होंने भी सोल्यूशन यही बताया कि रात को 2 बजे के बाद महिलाओं को नहीं निकलना चाहिए. आखिर हम ये यहाँ से ये डिमांड करना चाहते कि हमें महिलाओं को भी उतना ही सुरक्षा चाहिए जितना कि आप लोग बाकी, हम लोग सेकेंडरी सिटीजन्स नहीं है, हम लोग इक्वल सिटीजन्स की तरफ हमें ट्रीट कीजिए और हमें रात को भी उतना ही सेफ्टी चाहिए. बिल्कुल, आपने घनी बार मुद्दा कपड़ा हवा कहीं पहरो छो तो गाड़ा आई अगेन्स्ट है, वैयात जो आर्ग्यूमेंट है कारण के नानो बेबी नो जो रेप थाय छे तो एना कपड़ा आवे छे. बीजी बात के अत्यारे आ बेन नो ज केस नी वात करी आपणे तो ए तो 9 वागे पिक्चर जोईने आवता हता के राते 2 वागे नहोता होता. एटले आ बधा स्टूपिड जेवा एक्सक्यूजिस छे जेने हुं कहुं छुं के पोते ना करी शकता एटले पोताना जात ગવર્નમેન્ટ શુડ પાસ અ લો બિલ કે જેવી પાસ કરવું હોય. સમય થઈ ગયો છે એક વધુ એક બ્રેક નો, विराम पछी आपनुं स्वागत छे. मीनाक्षी जी, विचारो और जो डिमांड है कि बलात्कारी को सिर्फ और सिर्फ फांसी मिलनी चाहिए, क्या ये डिमांड अगर पूरी हो जाती है फिर भी क्या समाज की मानसिकता बदल जाएगी? मुझे लगता है कि फांसी का ये जो डिबेट है ये एक दूसरा डिबेट है जी. मुद्दा ये है कि आखिर रेप क्रिमिनल्स बिना सजा पाए कैसे बच सकते हैं? बिल्कुल. सबसे इम्पोर्टेंट ये है कि उनका सजा हो और कड़ी से कड़ी सजा हो. और डेथ पेनल्टी मुझे लगता है एक दूसरा डिबेट है ऑल टुगेदर. बिल्कुल जी. मीनाक्षी जी, अगर आज हम लोग जब हाँ जी कानून में बदलाव की बात करें और सामाजिक बदलाव की बात करें, इन दोनों पहलू पे आपका क्या मत है? जी जी जी, फिर से पूछिए. जी, कानून में बदलाव की बात करें और सामाजिक बदलाव की बात करें, इन दोनों पहलुओं में आपका मत क्या रहेगा? देखिए, कानून का बदलाव का मतलब ये नहीं है कि किसी का फांसी सजा की डिमांड किया जाए, क्योंकि आप चाहे जो भी पनिशमेंट की बात कर रहे हैं, सबसे इम्पोर्टेंट तो ये है कि रेप क्रिमिनल्स का सजा हो. इस ऐसा क्यों है कि 40 साल पहले से आज रेप कन्विक्स घटे हैं, उनके नंबर में घटे हैं, जबकि रेप क्राइम्स बढ़े हैं. बिल्कुल, और 700% की तरह से बढ़े हैं, लेकिन उनका कन्विक्शन रेट मैंने आधा हो गया है, 46% से 26% हो गया है. मुझे लगता है ये चेंजेस लाना बहुत जरूरी है.
साथ ही साथ सामाजिक की बात जब करते हैं, मुझे लगता है ये जो पितृसत्तात्मक या फिर पेट्रियार्कल सोसाइटी जो है उसको चैलेंज करना बहुत जरूरी है। जैसे मैंने आपको बोला दिल्ली पुलिस का ही एक एडवर्टाइजमेंट का मैंने आपको एग्जांपल दिया जिसमें पुलिस बोलते हैं इफ यू आर मैन एनफ कम आउट एंड हेल्प अस। लेकिन ये ऐसा क्यों है, मैंने एक मुझे लगता है इसमें एक मिसप्लेस नोशन ऑफ मैस्कुलिनिटी की बात हो रही है, एक मर्दांगी की गलत कॉन्सेप्ट है जो कि खाप पंचायत जैसी चीजों को जस्टिफाई करती है। मुझे लगता है यहां से हमें ये चीज को चैलेंज करना पड़ेगा। बिल्कुल, मानसिक वृत्ति की बात करें रुझान तो शू कहो तुम्हें? मानसिक वृत्ति पहला मारे एक बात के साची बात है, मानसिक वृत्ति जो आप डोमेस्टिक वायलेंस नो एक्जाम्पल आप छोकरा बहार जाए बीजे जो है करे एक्जाम्पल आप बधु साचु छू ना नहीं पड़ती पर अत्यारे जो आप बर्निंग इश्यू है अत्यारे आटला आंदोलन थी रहा है जन आक्रोश थी रो कि अमने जस्टिस जुए एना मारे एवं कहूं कि लेट द लॉ अरे लॉ नी जज कोर्ट कम आउट के भाई ओके आटला जे पेंडिंग केसेस छे अमे एने पहला चलाई लईए छीए जे कारण के लेट अस नाउ पुट इट के दिस इज अ झीरो टॉलरन्स थिंग लेट अस पुट इट इन दैट स्लॉट अने अमे एने पहला चलाई लईए छीए अने अमे एमां जल्दी थी एनु शुं कहेवाय कन्विक्शन के जे भी छे अने आपणे फैसलो आपीए छीए। मारे एवुं केवुं छे एटले मारे तो इनफेक्ट मीनाक्षी जी ने बधाने केवुं छे के तमे काम करो, एवुं शीखवाडुं नथी के तमे कोर्ट आगळ जईने आंदोलन करो पण तमे एक मोशन पास करो के रिक्वेस्ट करो जजिस ने के सर तमे प्लीज आ बधा जे 10,000 के 25,000 जे केसेस दिल्ली में खाली थी रही थी रीते बीजा बधा स्टेट्स में जल्दी पास जल्दी चलावी ले तो आई थिंक ए भी करशे तो धर्म शक्य छे। रोमी बेन शक्य छे के આ એક સરખા જે બધા પેન્ડિંગ કેસીસ હોય બલાત્કારના તો ચોક્કસ ચીફ જસ્ટિસ એક કરી શકે કે ભાઈ તમે આને એના માટે આ કેસો બધા જુદા કરી અને આના માટે સ્પેશિયલ કોર્ટ બનાવી દઈએ કારણ કે સંવેદનશીલ કેસો છે આ બધા અને ઘણા તો પેન્ડિંગ ઇન્વેસ્ટિગેશન હોય પછી મેડિકલ રિપોર્ટ ઘણા વખત સુધી ના આવ્યા હોય વિટનેસો ના આવતા હોય તો એના માટે તમારે એક પરિપત્ર કાઢવો પડે એક તમારે એક જાતનું કોઈક મેન્ડેટ આપવું પડે જ્યુડિશિયરી માટે ડિમાન્ડ કરવી હોય તો એક કઈ રીતે થઈ શકે? ઘણા એનજીઓઝ લખી રહ્યા હોય છે પત્ર, ઘણા એનજીઓ આનું વર્કશોપ કરી અને આખા ના આખા આંકડા આપતા હોય છે, ગવર્નમેન્ટને પણ આપતા હોય છે, ચીફ જસ્ટિસને પણ મોકલના હોય છે ડિસિઝન લેવા માટે જેમ એવું તો હવે એના માટે ભી પાછું આંદોલન કરવું છે ને આંદોલન કરવાની જરૂર નથી, ઇમિજિએટ ઇવન સુઓ મોટો કરી શકે છે કે ભાઈ આટલો મોટો દાવાનળ થયો છે ને આપણા રાજ્યમાં આટલા બધા કેસીસ પેન્ડિંગ છે તો એનું કારણ શું અને તમે એની એકાઉન્ટેબિલિટી પિન કરો પોલીસ કમિશનરને મીનાક્ષીજી આપસે કોઈ પણ સિટીઝન મીનાક્ષીજી જૈસે યહાં પે બાત નિકલી હૈ કે ટૂંકમાં જે રીતે આખું મુવમેન્ટ થવી જોઈએ લાગે છે કે અત્યારે જે દિલ્હીમાં લોકો સરકારને કહી રહ્યા છે એના બદલે થોડું ડાયવર્ટ થાય અને જ્યુડિશિયરીને ઇન્વોલ્વ કરે તો ચાલે? ના, ઇન્વોલ્વ કરે નહીં, એની મેં તે કરી શકે છે કારણ કે એટલા બધા પેન્ડિંગ કેસીસ માટે કરતી જ હોય છે પ્લેટફોર્મ થી આપણે રિક્વેસ્ટ મૂકીએ બધાને કે આપણે ચીફ જસ્ટિસ ને એક રિક્વેસ્ટ કરીએ કે સાહેબ તમે આટલા કેસીસ પેન્ડિંગ છે તો તમે પ્લીઝ આને જલ્દી ચલાવો અને પ્રાયોરિટી આપો, લેટ અસ પુટ અ રિક્વેસ્ટ ઓન ધીસ પ્લેટફોર્મ અધર મીડિયા. હંમેશા સરકાર એવું કહેતું છે કોઈ ભી આવું આંદોલન થાય તો કોઈ ભી કેસને આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની વાત થતી હોય છે, એટલું ઇનફ છે ખરું એમ? ના, ઇનફ નથી, એના માટે પછી બધી જાતના ફોલો અપ થવા જોઈએ અને પછી ત્યાં જે કોર્ટોમાં એક સ્પેશિયલ કોર્ટ બનાવી દીધી હોય અને એને તમે પાવર્સ આપો કે ભાઈ તમે આ ચલાવી લો તો પછી એ કોર્ટને પણ એ ટાઈમ લિમિટમાં પૂરું કરવું પડે અને કોર્ટ એક રિપોર્ટ આપે કે ભાઈ આ 100 કેસ છે એમાં વિટનેસ નથી આવતા, આ 50 કેસ છે એમાં ઇન્વેસ્ટિગેશન પતતું નથી, આ 50 કેસ છે એમાં આરોપી ભાગી ગયા છે અમે પકડી નથી શક્યા, પણ એ રિપોર્ટ તો આવવો જોઈએ ને ક્યાં? પણ આપણે જે હમણાં રિપોર્ટ જોયો એમાં અનેક આંકડા ચોંકાવનારા હતા કે આટલા કેસ ટ્રાયલ ચાલુ છે એટલા માટે કે ઇકોનોમિક બેંક સ્કેમ થયો હોય, કોઈ બેંક ફડચામાં ગયો એનો કેસ પણ એ જ કોર્ટમાં ચાલતો હોય, 138 નો ચેક પાછો ફરો એ પણ ત્યાં ચાલતો હોય, કોઈ મહિલાને ફેમિલી કોર્ટમાં ના ગયો અહીંયા